કોરોનાના આગમન પછી લગભગ 10 મહિના પછી પ્રાથમિક શાળાઓમાં ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યની સ્કૂલોમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે. વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે સ્કૂલે આવી શકશે, પરંતુ સ્કૂલે આવનાર વિદ્યાર્થીએ વાલીનું સંમતિપત્ર લાવવું ફરજિયાત છે. સરકારે સ્કૂલો શરૂ થયા પછી સાવધાનીઓનું પાલન કરવા SOP પણ જાહેર કરી છે. આજે હાલાર પંથકમાં ધરતી ધ્રુજી ઉઠતા ભય ફેલાયો છે. જામનગર જિલ્લાના લાલપુર તથા તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે 10:32 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર લાલપુરથી 27 કિલોમીટર દૂર હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પણ આંચકો અનુભવાયો હતો. વેરાળ તથા મોટીગોપ સહિતના ગામોમાં લોકો આંચકો આવતા ઘરની બહાર નીકળી ગયા હતા. છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 4 વખત ભાવ વધારો થયો છે. આજે પેટ્રોલમાં 29 પૈસા તથા ડીઝલમાં 38 પૈસાનો ભાવ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારાથી ટૂંક સમયમાં જ પેટ્રોલની કિંમત 100 રૂપિયા લીટર થઈ જશે તેવી આશંકા છે. ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહ તથા તેમના પુત્રવધુ રિષિતાબેન શાહ આજે દ્વારકા આવ્યા હતા. તેમણે જગત મંદિરમાં પાદુકા પૂજન કરી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો.